નમસ્તે બાલમિત્રો શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં હું રેખાબેન ચૌહાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય અંગ્રેજી અંગ્રેજીમાં મિત્રો આજે આપણે મૂળાક્ષરો શીખવાના છે અગાઉ આપણે મૂળાક્ષરો શીખી ગયા એબીસીડી શીખી ગયા ઉચ્ચાર સાથે એબીસીડી શીખ્યા વનથી ફિફ્ટી સુધી શીખ્યા તો મિત્રો આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરો છે એ ઉચ્ચાર સાથે શીખવાના છે જો બાલ આપણા પુસ્તકમાં આપણને લેશન નંબર એકમાં સૂચના આપવામાં આવી છે નીચેના મૂળાક્ષરો ઓળખો બોલો અને બોલાવો તો હું આમાંથી તમને બોલાવીશ તમારે પણ બોલવાના છે આજે આપણે પહેલી એ બીસીડીના મૂળાક્ષરો શીખવા છે એટલે વ્યવસ્થિત તો આપણે પહેલી એ બીસીડીનો ઉપયોગ કરીને જ શીખીશું બીજી એ શીખીશું પછી આપણે બીજી એ બીસીડીનો ઉપયોગ કરીને પણ આ મૂળાક્ષરો શીખીશું ફરીથી અત્યારે બાલમિત્રો આપણે પહેલી એબીસીડીના મૂળાક્ષરો શીખે આપણને ગુજરાતી ઉચ્ચાર અને એનો અર્થ ઉચ્ચાર આપવામાં આવ્યો છે અંગ્રેજી ઉચ્ચાર તો આપણે બોલીશું અને શીખીશું અને અર્થ પણ બોલીશું ચાલો બાલ મિત્રો હું બોલું છું તમે સાંભળો અને સમજો જો પુસ્તક હોય તો પુસ્તકમાં જોઈને સમજો અને ન હોય તો વિડીયોમાં જોઈ અને સમજો બાલ બાલમિત્રો આપણને પહેલા ચોરસમાં એ આપવામાં આવ્યો છે પહેલી વિષડ પછી એક સફરજનનું ચિત્ર આપવામાં આવ્યું છે અને લખ્યું છે એ ફોર એપલ એપલ એટલે બાળકો શું થાય બધાને જ ખબર હોય છે સફરજન બીજું ચિત્ર તો કે બી ફોર બેટ બેટમાં આપણને સરસ મારે બેટનું ચિત્ર આપવામાં આવ્યું છે અને લખ્યું છે બી ફોર બેટ બેટ એટલે બેટ આપણને બાજુમાં સ્પેલિંગ પણ આપવામાં આવ્યા છે પણ આપણે થોડાક આગળ વધીશું પછી સ્પેલિંગ શીખીશું અત્યારે ખાલી ઉચ્ચારણને અર્થ શીખીએ સી તો કે સી ફોર કેટ સી ફોર કેટ કેટ એટલે બિલાડી ડી ફોર ડોગ

બાલ મિત્રો નીચે પાછી સૂચના આપવામાં આવે છે નીચેના મૂળ અક્ષરોને મોટ્ટેથી બોલો તો આપણે યાદ રહી જાય એટલા માટે મોટ્ટેથી બોલવાની છે ચાલો બોલીએ એ એ એ બી 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 સી 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 ડી 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 ઈ ઈ ઈ એફ 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 જી 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 એચ 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 આગળ બાલ મિત્રો આ આપણે પહોંચ્યા તો આઈમ ફોર આઈસ્ક્રીમ आइसक्रीम એટલે આઈસ્ક્રીમનો કોણ બતાવવા આવ્યો છે આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ જે ફોર જગ જગ એટલે જગ હોય થાય કે ફોર કાઈટ કાઈટ એટલે શું થાય બાલ મિત્રો જો પતંગ આપ્યો છે સરસ મજાનો કાઈટ એટલે પતંગ થાય એલ ફોર લાઇન લાઇન એટલે સિંગ એમ ફોર મેટ મેટ એટલે ચાદર થાય એન ફોર નેસ્ટ નેટ સોરી બાલ મિત્રો એન ફોર નેટ નેટ એટલે એન ફોર 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 નેસ્ટ નેસ્ટ પણ થાય 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 એટલે એટલે માળો ઓ પી પેન 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 એટલે આમાં પણ નીચે આપણે અપાયું છે પાના નંબર ચાર ઉપર આઈ થી પી સુધી ના બોલીશું આઈ 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 જે 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 કે 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 એલ 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 એમ 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 એન 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 ઓ પી 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 આગળ બાલ મિત્રો લેશન નંબર ત્રણ એમાં આપણે Q થી શરૂ કરવાનું છે એક્સ સુધી તો ક્યુ ક્યુ ફોર ક્યુ ક્યુ એટલે બાળકોની લાઈન આર ફોર રેટ રેટ લેશનનું ચિત્ર છે બાલ મિત્રો જો તો ઉંદર તો કે રેડ એટલે ઉંદર એસ ફોર સન

જોયા હશે બાલ મિત્રો નીચે આપણે ક્યુ થી એક્સ સુધી બોલીશું ચાલો બોલીએ ક્યુ 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 આર 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 એસ 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 ટી 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 યુ 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 વી 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 ડબલ્યુ 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 એક્સ 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 લેશન નંબર ચાર ચાર બાલ મિત્રો લેશન નંબર ચાર ઉપર આપણને વાય અને ઝેડ આપવામાં આવ્યા છે વાય ફોર યાક યાક એટલે યાક અને ઝેડ ફોર જીબ્રા જીબ્રા એટલે જીબ્રા નીચે વાય અને ઝેડ પણ આપવામાં આવ્યા છે વાય 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 અને ઝેડ 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 બાલ મિત્રો આપણે આવી રીતે ચિત્ર સાથે એબીસીડી બોલ્યા એમ ચિત્ર સાથે પણ બોલો એકલી પણ બોલવાની છે મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન સાથે તો આપણને સરસ રીતે યાદ રહી જાય પછી આપણને આડાવાળા કોઈ મૂળાક્ષરો પૂછે કે ભાઈ સી કેમ થાય એફ કેમ થાય જી કેમ થાય કોઈપણ મૂળાક્ષર આપણને બતાવે તો તરત આપણને યાદ આવવું જોઈએ કે આ મૂળાક્ષર આ છે ચાલો આપણે એ બી સીડી એક સાથે બોલીએ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને જેડ આ થઈ બાલ મિત્રો આપણી પેલી એ બાલ મિત્રો તમારે બોલવાની અને લખવાની છે તો તમને યાદ રહી જાય ચાલો મિત્રો મજા આવીને પેલી બેસેડી બોલવાની આવજો મિત્રો